નમસ્કાર. સંકેતોની શાંત દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે કુદરત જ્યારે એક શક્તિ છીનવી લે છે ત્યારે બીજી શક્તિને આપોઆપ વિકસાવે છે. અહીં તો એથી એ વધુ આવા બાળકોની શક્તિને વિકસાવવાની વિશેષ સુવિધા પણ પૂરી પાડી છે. આજથી લગભગ 54 વર્ષ પૂર્વે એટલે કે તારીખ 7/11/1963 રોજ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને સુરત મહાનગરપાલિકાના પ્રમુખ માનનીય સ્વર્ગસ્થ શ્રી ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાળાએ બધિરોની શાળાના ઉદ્ઘાટનનો મંગલદીપ પ્રગટાવ્યો હતો. આ શાળા માટે શ્રી સરસ્વતીબાઈએ સુરત મહાનગરપાલિકાને દાન પેટે જમીન આપેલી હતી. એ જમીન તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી ગોપાલાસ્વામીએ 99 વર્ષના ભાડા પેટે મૂકબધિર વિકાસ ટ્રસ્ટને ફાળવી આપી. સુરત શહેરને શ્રેય અપાવવા 1978માં ડૉક્ટર કે દેસાઈ, શ્રીમતી સરયુબેન વ્યાસ, શ્રી દિલીપભાઈ મારફતિયા અને ડૉક્ટર વિનોદભાઈ શાહના માર્ગદર્શન અને રાહબર હેઠળ અન્ય ટ્રસ્ટીગણો અને કારોબારી સભ્યોએ પોતાના ઘનિષ્ઠ પ્રયત્નો અને નિસ્વાર્થ સેવા થકી મૂકબધિર સેવા ટ્રસ્ટ સુરતની સ્થાપના કરી સુરતની સેવા સમર્પિત વિકાસ ગાથામાં એક અધ્યાય અદ્યતન સાધનોથી સુસજ્જ મૂકબધિર બાળકોની શાળાનું નિર્માણ થયું અને પ્રિન્સિપલ તથા શિક્ષકગણ તેમાં કાર્યરત થયા. આ ઉપરાંત આધુનિક સાધનો અને તેના ઉપયોગ થકી વહીવટી સ્ટાફ પણ સચોટ રીતે કાર્યરત થયો. સામાન્ય રીતે ઈશ્વરના આશીર્વાદ કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. પ્રાર્થના તો પદચાપ છે. શ્રી ટાગોરે તેથી જ કહ્યું છે, શાંત તોમાર છંદ. શાળામાં દિનચર્યાની શરૂઆત આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી પ્રાર્થનાથી થાય છે, જેમાં સમગ્ર શિક્ષક આલમ અને વિદ્યાર્થી આલમ જોડાય છે. ચિત્તની એકાગ્રતા માટે ધ્યાન પણ અહીં ધરવામાં આવે છે. વાણી અને શ્રવણથી વંચિત બાળકો પોતાના મન અને હૃદય થકી પ્રભુને પ્રાર્થે છે. બધિરોની આંખો એ તેમના કાન છે, એટલે કે આ બાળકો દ્રશ્ય દ્વારા ખૂબ સરળતાથી વિષય વસ્તુ સમજી શકે છે. શાળાના 14 વર્ગોને ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમમાં ફેરવવામાં આવ્યા. આમ સમગ્ર ગુજરાતમાં આવી સંસ્થામાં સૌ પહેલું આ સંભવ બન્યું. શિક્ષણના વધતા જતા વ્યાપને ધ્યાનમાં લઈ માધ્યમિક શિક્ષણની તાતી જરૂરિયાત ઊભી થતાં 2005માં સ્વર્ગસ્થ અમિત મુકુંદ મહેતા માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી. આ માધ્યમિક શાળા નોન ગ્રાન્ટેડ છે. શાળામાં વાણીથી વંચિત એવા બધિર બાળકોને બોલતા એટલે કે વાણી તથા બીજી વ્યક્તિનું બોલેલું સમજવા એટલે કે વાણી વાંચન શીખવવામાં આવે છે. ધોરણ 1-10નું શિક્ષણ ગુજરાત સરકારના અભ્યાસક્રમ અનુસાર સોફ્ટવેર દ્વારા મુખ્ય વિષયોને આવરી લઈને શીખવવામાં આવે છે. તદુપરાંત વર્ગ અનુસાર દરેક વિષયને ઇન્ટરેક્ટિવ બોર્ડ, ઇશારા, ચિત્રો અને મોડેલ્સ દ્વારા તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શીખવવામાં આવે છે. આમ મૌખિક અને ઇશારા પદ્ધતિથી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. સમય જતાં વિદ્યાર્થીઓ વધતા વધુ વર્ગખંડોની જરૂરિયાત ઊભી થઈ મૂકબધિર વિકાસ ટ્રસ્ટે સાંસદો, ધારાસભ્યો અને તેમની ગ્રાન્ટના અનુદાનમાંથી તથા SMCના સહયોગથી બાંધકામ અને બીજી સુવિધાઓ પૂર્ણ કરી વાણી તથા વાણી વાંચનની તમામ શૈક્ષણિક ક્ષતિઓ પૂર્ણ થઈ. અન્ય ઉમદા દાનવીરોનો ફાળો પણ આ ક્ષેત્રમાં ખૂબ જ સરાહનીય છે. નાના ભૂલકાઓ આનંદ પ્રમોદ પ્રાપ્ત કરી શકે એ માટે ગાર્ડન સિલ્ક મિલ્સ સુરતના સહયોગથી દાન મળતા નાના બાળકો માટે કેમ્પસમાં જ ખૂબ જ સુંદર બાળ ક્રીડાંગણ બનાવવામાં આવ્યું, જેમાં નાની સુંદર ચકડોળો, નિસરણીઓ, ઝૂલાઓ અને અન્ય રમતના સાધનો ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા. શિક્ષણ બાદ રોજગારની જરૂરિયાત સંતોષાય એ માટે બાળકો હુન્નર ઉદ્યોગ શીખી પગભર બને એ હેતુસર ટ્રસ્ટના નમ્ર પ્રયાસથી રોટરી ક્લબ ઓફ ઉધનાના સભ્ય
માનનીય શ્રી પ્રકાશભાઈ પટેલના સક્રિય રસથી રોટરી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ઊભું કરાયું, જેમાં શિક્ષણ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને TEB માન્ય કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ ડિઝાઇન, મોટર રિવાઇન્ડિંગ તથા શાળાના વિદ્યાર્થીઓને સીવણ અને ફાઇલ મેકિંગની તાલીમ અપાઈ છે. શ્રીમતી મીતાબેન શાહના સહયોગથી પ્રાર્થના માટે સુમિત હોલ, વિશ્વકર્મા ટ્રસ્ટના સહયોગથી બાઈ સુંદર હોલ તથા સર કિકાભાઈ પ્રેમચંદ ટ્રસ્ટના સહયોગથી માધવ હોલ બનાવાયો. રોટરી ક્લબ ઓફ ઉધનાના સહયોગથી શિક્ષણ સાથે સાથે વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે અને રમતોમાં પાવરધા બને એ હેતુસર સાંસ્કૃતિક ભવનના હોલમાં અદ્યતન રોટરી સ્પોર્ટ્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપે આજે બાળકો રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કરતા થયા છે. અહીં ઇન્ડોરમાં બેડમિન્ટન, આઉટડોરમાં વોલીબોલ તથા ટેબલ ટેનિસ અને જિમ્નેશિયમ જેવી અનેક રમતો ઉપલબ્ધ કરવામાં આવી છે. PM શ્રી મોદીની હાકલને માન આપી શાળા સંકુલમાં સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. સશબ્દ ઓડિટરી વર્બલ થેરાપી સેન્ટર, શાળામાં નવીન ફ્લોરિન ઓડિયોલોજી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. બહેરા બાળકો માટે ગુજરાત રાજ્યની શાળા આરોગ્ય યોજના હેઠળ ઉંમર વર્ષ 6 થી નીચેના બાળકોને મફત કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાઈ છે, જેનો લાભ કાનનું ઓપરેશન કરાવેલ બાળકોને મળે છે. ચિન્મય છાત્રાલયની જગ્યા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી જગદીશનના પ્રયાસથી ફાળવવામાં આવેલી, જેમાં ગરીબ તેમજ બહારગામથી ભણવા આવતા બાળકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. હાલમાં 38 બાળકો આ છાત્રાલયનો લાભ લઈ રહ્યા છે. આ છાત્રાલયના પોતાના રસોડામાંથી બાળકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પડાય છે. શ્રી ચિન્મય સેવા ટ્રસ્ટ શ્રી JP અગ્રવાલ તથા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તેના મુખ્ય સહયોગી છે. સાંપ્રત સમયમાં સૌંદર્ય પ્રસાધન અને શૃંગાર પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, જે સમયની માંગ પણ છે. તેથી જ શાળા સંકુલમાં અદ્યતન પારિજાત બ્યુટી પાર્લર રોટરી ક્લબ ઓફ ઉધનાના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે. આ તાલીમ થકી વિદ્યાર્થિનીઓ સ્વરોજગાર માટે પગભર થઈ શકે છે. અત્યાર સુધીમાં લગભગ 100 બધીરો વિવિધ કંપનીઓમાં નોકરી રોજગાર મેળવી શક્યા છે. ફક્ત ટોરેન્ટ પાવરમાં જ 52 બધીરો હાલમાં રોજગારી મેળવી રહ્યા છે. આવો આપણા આત્માને સ્પર્શીએ, અપેક્ષાઓને આંખમાં રાખીએ, મહત્વાકાંક્ષાઓને માપમાં રાખીએ, મૂક બધીરોને કાંખમાં રાખીએ, સમાજની શક્તિઓને સાથમાં રાખીએ.